नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज ऑफ कच्छ में आपनु स्वागत छे। आजे 18 फेब्रुआरी जो आज ना समाचार। स्वर्गस्थ चंदुलाल भाई दलीचंद भाई सीडी मेहता की स्मृति में परिवार 7.5 लाख नु डायलिसिस मशीन भूजनी लायंस हॉस्पिटल ने अर्पण करी श्रद्धांजलि आपी। भूजनी LNM ग्रुप लायंस हॉस्पिटल ने 7.5 लाख की किमत नु डायलिसिस मशीन अर्पण करायु। मूळ भचाउना અને વર્ષોથી ભુજમાં સ્થાયી થયેલ ચંદુલાલભાઈ દલીચંદભાઈ મહેતા સીડી મહેતા કચ્છના લીડિંગ ટેક્સ કન્સલ્ટન્ટ રહ્યા હતા। તેમનું ગત માસે દુઃખદ અવસાન થયું હતું। તેમના અવસાનને 1 માસ થતાં તેમની સ્મૃતિમાં પરિવારજનો દ્વારા 7.5 લાખનું ડાયાલિસિસ મશીન અર્પણ કરાયું હતું। તેમની પુત્રીઓ શ્રીમતી શિલ્પીબેન પ્રકાશભાઈ શાહ અમદાવાદ, શ્રીમતી સ્મિતાબેન રાજુભાઈ લોદરિયા મુંબઈ દ્વારા આજે સીડી મહેતાની સ્મૃતિમાં આ મશીનના લોકાર્પણ પ્રસંગે મહેમાનોનું સ્વાગત કરાયું હતું। દીપ પ્રાગટ્ય બાદ મહેમાનોએ હોસ્પિટલના જુદા જુદા વિભાગની મુલાકાત લીધી હતી। ત્યારબાદ યોજાયેલા સમારંભમાં ભુજના લાયન્સ પ્રેસિડેન્ટ લાયન વિપુલ જેઠીએ સૌને આવકાર્યા હતા। બાદમાં મહેમાનોનું સ્વાગત કરાયું હતું। હોસ્પિટલમાં ચાલતી સેવાકીય પ્રવૃત્તિની માહિતી હોસ્પિટલના ચેરમેન લાયન ભરત મહેતાએ આપી હતી। ત્યારબાદ ઉપસ્થિત પરિવારના સદસ્યો તથા રોટરીના પૂર્વ ગવર્નર રોટેરિયન મોહન શાહે પણ પ્રતિભાવ આપ્યા હતા। આ પ્રસંગે પરિવાર તરફથી શિલ્પીબેન પ્રકાશભાઈ સ્મિતાબેન રાજીવભાઈ વગેરે પરિવાર અને ભુજના આરાધના ભવન તરફથી નવીનભાઈ ત્રેવાડિયા તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સ્વર્ગસ્થ સીડી મહેતાની સુપુત્રીઓએ પ્રતિભાવ આપ્યા। આપ જાણો છો કે લાયન્સ હોસ્પિટલમાં અનેક દાતાઓ અહીંયા આવીને ઉદારતાપૂર્વક દાન આપી રહ્યા છે। આજે અમારા પરિવારના સીડી મહેતા ચંદુભાઈ દલીચંદ મહેતા પરિવારે એમની દીકરીઓએ અહીં એક સુંદર ડાયાલિસિસ મશીન આપ્યું છે અને અનેક કિડની ડાયાલિસિસ મશીન આપવાથી અનેક ડાયાલિસિસના પેશન્ટોને ફાયદો થશે। તો આજે એમની 2 સુપુત્રીઓ અહીં હાજર છે। એમના પ્રતિભાવ આજે જ્યારે દાન આપ્યું છે અને અર્પણ કર્યું છે ત્યારે એમના પ્રતિભાવો જોઈએ। અમને સવિશેષ આનંદ છે કે અમે અમારા પપ્પાનું સપનું સાકાર કરી શક્યા છીએ। એમની જે ઉમદા ભાવના હતી કે હંમેશા પેશન્ટોની સાથે રહ્યા છે, હંમેશા એમના મનમાં એ જ વિચારો રહેતા હતા કે કઈ રીતે એ દર્દીઓને હેલ્પફુલ થઈ શકે, એ આજે આ ડાયાલિસિસ મશીન અર્પણ કરીને અમે એમનું સ્વપ્ન સાકાર કરી શક્યા છીએ। અમે એ માટે લાયન્સ હોસ્પિટલના આભારી છીએ કે એ માધ્યમ બન્યું છે અને અમે એ દિશામાં આગળ વધી શક્યા છીએ। ચોક્કસપણે હું કહીશ કે લાયન ભરત એન્ડ ટીમ આમાં ખૂબ ખંત અને મહેનતથી કામ કરી રહ્યું છે અને ચોક્કસ એ હજી પણ ઊંચાઈના શિખરો સોપાન કરશે અને ઘણા બધા પેશન્ટોને એની દુઆઓ ચોક્કસ મળશે। ચોક્કસ કહીશું, અમે પણ મેડિકલ ફિલ્ડમાં ઘણું પણ કામ કરી રહ્યા છીએ અને ખાસ કરીને હું મેડિકલ ડૉક્ટર જોડે વરાયેલી છું, તો હું ચોક્કસ કહીશ કે આમાં 100% આગળ વધવું જોઈએ અને પેશન્ટોને ખૂબ ઉપયોગી થાય એ દિશામાં આપણે આગળ વધશું। વેલ, એક સંતોષ થઈ રહ્યો છે કારણ કે પહેલાં ટુ બી વેરી ઓનેસ્ટ, મને આ સંસ્થા હું લાસ્ટ ટાઈમ આવી ત્યારે મને બધું ભરતે બતાવ્યું હતું ત્યારે મને હું પણ બહુ ઇમ્પ્રેસ થઈ ગઈ હતી અને મારા પપ્પાને બહુ જ ઈચ્છા હતી કે કોઈ એવી જગ્યાએ, ઘણીવાર દાન તો લોકો આપે છે પણ એનો યુઝ યોગ્ય રીતે થતો નથી, પણ અહીંયા હું જોઈ શકું છું કે જે રીતે એ પોતાની આખી લાઈફ એમાં આપી દીધી છે, એમ કહી શકું કેટલા વર્ષોથી હું એને જોઉં છું કે લાયન્સ કરતો હોય છે અને મારી એક ઇમ્પ્રેશન હતી કે આ બધી સંસ્થાઓમાં કામ કરતાં વધારે દેખાડો વધારે હોય છે, પણ અહીંયા આવીને જોઈ શકું છું કે એ નથી, અહીંયા સેવા વધારે થઈ રહી છે
અને આઈ એમ સો ગ્લેડ કે મારા પપ્પાને એક ઈચ્છા હતી કે આવી જગ્યાએ દાન અપાયું, યોગ્ય જગ્યાએ અપાયું છે, એનું મને સંતોષ છે. અમે આટલા ટાઈમમાં, આટલા ટૂંક સમયમાં આ વાત પપ્પાની ઈચ્છા પ્રમાણે મેં કરી શક્યા છે એના માટે. આ પ્રસંગે હોસ્પિટલના ટ્રસ્ટીઓ તથા લાયન્સ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન યોગિતાબેન હાથી અને અભય શાહે કર્યું હતું. પધારો પધારો પધારો, ભુજ આઠમાં પધારો. ગાંધી શિલ્પ બજાર. બાર રાજ્યના તથા કચ્છના કારીગરો ઉત્તમ કલાત્મક નમૂના લઈને આવ્યા છે. ભુજ હાટ મધ્યે 12 તારીખથી 21 ફેબ્રુઆરી સુધી આ પ્રદર્શની અને વહેંચાણ ચાલશે. બપોરના 2 થી રાત્રે 9 વાગ્યા સુધી આ ગાંધી શિલ્પ બજારની મુલાકાત લ્યો. ગાંધી શિલ્પ બજારમાં અનેક અવનવી હસ્તકલાની વસ્તુઓ જોઈ આપ દંગ રહી જશો. જયપુરની બ્લુ પોટરી, કાંજીવરમ સાડીઓ, કેરલાની વેરાયટીઓ, જયપુરના સુંદર ચિત્રો જે આપના ઘરની શોભા વધારશે, બંગાળના પટ્ટચિત્રો જોઈ દંગ થઈ જશો. અનેક હાથ બનાવટની વસ્તુઓના 100થી વધુ સ્ટોલ ઉપરથી જિંદગીની યાદગાર ખરીદી કરો. ગાંધી શિલ્પ બજાર ભુજ હાટ, અકલ્પનીય વસ્તુઓનો ખજાનો. દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો.